હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા ખુશીના ન્યૂઝ આવે છે. મિત્રો, સરકારી નોકરીઓમાં ભરતી આવશે, કેબિનેટમાં ખાલી જગ્યાઓની સમીક્ષા કરાઈ, અનેક વિભાગમાં નવી ભરતીઓની જાહેર થવાની શક્યતા, નવી ભરતીઓની તૈયારી શરૂ, બજેટમાં ઘોષણા થશે, વિભાગો બોર્ડ નિગમ પાસેથી વર્ગ 1-3ની ખાલી જગ્યાઓની વિગત મંગાવાઈ. રાજ્ય સરકારે હવે વિભાગોમાં ખાલી જગ્યા ઉપર નવી ભરતી કરવાનું આયોજન હાથ ધર્યું છે, જેના પગલે આગામી બજેટમાં મોટી સંખ્યામાં નવી ભરતી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ સરકારી વિભાગ અને બોર્ડ નિગમમાં ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરી હતી. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ સરકારી વિભાગો, ખાતાના વડાની કચેરીઓ અને બોર્ડ નિગમોમાં વર્ગ 1-3ની કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો દરેક વિભાગ પાસે મંગાવવામાં આવી છે. કયા સવગમાં કેટલી જગ્યા ખાલી છે તેની વિસ્તૃત માહિતી આવ્યા બાદ ખાલી જગ્યા ઉપર ભરતી અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સતત ભરતીઓ ચાલુ રહી છે, પરંતુ તેની સામે નિવૃત્ત થનાર કર્મચારીની સંખ્યા વધારે હોવાથી ખાલી જગ્યાનો આંકડો વધારે છે. ટેકનોલોજી અને ઓનલાઈન સિસ્ટમ અપનાવવાની સરકારે મેન પાવર ઘટાડવા વિભાગને સૂચના આપી છે, ત્યારે કયા સવગની કેટલી જગ્યાઓ ખાલી છે અને તેમાંથી તાત્કાલિક કેટલી જગ્યા ભરવા પાત્ર છે તે અંગે બજેટ પહેલાં નિર્ણય લેવામાં આવશે. ખાલી જગ્યાઓ આગામી વર્ષોમાં તબક્કાવાર ભરવાનું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વિભાગમાં હાલના મહેકમ અને ખાલી જગ્યાઓ અંગે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 20 લાખ રોજગાર સર્જનનું વચન આપ્યું હતું. આઉટસોર્સના સ્ટાફની પણ સમીક્ષા કરવામાં આવી. હાલ સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી કર્મચારીઓ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વર્કચાળના તમામ કર્મચારીઓ આઉટસોર્સથી લેવાની નીતિ અપનાવાઈ છે. દરેક વિભાગ અને કચેરીમાં ડ્રાઈવર પ્યુન અને લિફ્ટમેનની કેટલી જગ્યા આઉટસોર્સથી ભરાય છે તેની વિગતો પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગાવવામાં આવી છે. એટલે કે મિત્રો, આગામી બજેટ પહેલાં ગુજરાત સરકારમાં કેટલી મહેકમ ખાલી છે, કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી મંગાવવામાં આવી છે અને આગામી તબક્કાવાર તેની ભરતી કરવામાં આવશે. આ એક મોટા ખુશીના ન્યૂઝ છે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.